नमस्कार विद्यार्थी मित्रों, चाणक्य एजुकेशन हब में आपનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 9 ની અંદર જે બેઝિક માહિતી આવે છે જે રસાયણ વિજ્ઞાનની, તમને બધાને જ ખ્યાલ હશે અત્યાર સુધી તમે ધોરણ 8 ની અંદર તમે તત્વોનો અભ્યાસ કરતા, પણ માત્ર કેટલા તત્વો ભણ્યા તમે? 1 થી 20 તત્વો ભણ્યા, પણ હવે અત્યારે ધોરણ 9 ની અંદર આવો એટલે 1 થી 30 તત્વો ભણવાના છે। 1 થી 30 તત્વો ઇનફ છે, બાકી છે તો 118 તત્વો। એમાંથી કેટલી ધાતુ છે, અધાતુ છે, અર્ધધાતુ છે, નિષ્ક્રિય ધાતુ છે, નિષ્ક્રિય વાયુઓ છે, એ ઘણી બધી વસ્તુ છે। પણ એ તમે જેમ જેમ આગળના ધોરણમાં જશો પણ એમ પછી એનો અભ્યાસ થશે, પણ ધોરણ 9 માં માત્ર આપણે 1 થી 30 તત્વો યાદ રાખવાના છે। હવે એ 1 થી 30 તત્વોની નામ, સંજ્ઞા અને એની તમને હું ચાવી પણ આપીશ, પણ એ પ્રમાણે આપણે યાદ રાખવાનું છે। તો ધોરણ 8 ની અંદર તમે ભણતા ત્યારે બધી વસ્તુ તમારે બધા જ પાઠ પર ભેગા આવતા, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન। પણ ધોરણ 9 ની અંદર આવો એટલે વિજ્ઞાનના 3 ભાગ પડે છે। રસાયણ વિજ્ઞાન એને કહેવાય કેમેસ્ટ્રી, ભૌતિક વિજ્ઞાન એટલે ફિઝિક્સ અને જીવ વિજ્ઞાન એટલે બાયોલોજી। તો ધોરણ 9 ની અંદર કેમેસ્ટ્રીના 1 થી 4 પાઠ જે છે એ કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાનના, ત્યાર પછી 5 થી લઈને 7, 5 થી 7 અને 13 થી 15 આટલા પાઠ છે એ બાયોલોજીના પાઠ છે, અને ફિઝિક્સની અંદર પાઠ નંબર 8 થી લઈને 8 થી 12 પાઠ છે તે ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનના છે। ઓકે, હવે આપણે સૌપ્રથમ પહેલા આનું બેઝિક ચાલુ કરવાનું છે। જો આ તમને તત્વો આવડશે ને, આપણે આ તત્વો પરથી એની ઇલેક્ટ્રોનીય રચના, ઇલેક્ટ્રોન પરથી સંયોજકતા, સંયોજકતા પરથી આપણે એના અણુસૂત્ર બનાવતા શીખવાના છે, એટલે આપણને જો આવડી જાય તો ધોરણ 9 અને 10 માં આપણને પ્રોબ્લેમ પડે નહીં। તો સૌપ્રથમ આપણે જોઈએ કે 118 તત્વોમાંથી પહેલા 30 તત્વો, તો આ લીધું છે પરમાણુ ક્રમાંક, એટલે કે પરમાણુના નંબર આવશે અહીંયા એની સંજ્ઞા અને અહીંયા તેનું નામ। તો પરમાણુ ક્રમાંક પહેલા આપણે 1 થી 10 પરમાણુ ક્રમાંક પહેલા આપણે લખી નાખીએ, 1 2 3 4 5 6 7 8 અને 9 અને 10 થઈ ગયું। હવે પહેલા નંબરનું જે તત્વ છે તેની સંજ્ઞા છે H। હવે મિત્રો આના જે નીતિ નિયમો આવે છે એમાં ધોરણ 9 ની અંદર આવશે, જો સંજ્ઞામાં એક જ અક્ષર આવતો હોય તો હંમેશા પહેલો અક્ષર કેપિટલ લખો, જો બે અક્ષર આવતા હોય, આપણે આને આગળ જોશું, જો બે અક્ષર આવતા હોય તો એક અક્ષર કેપિટલ, એટલે કે પહેલો અક્ષર કેપિટલ અને બીજો અક્ષર સ્મોલ આપણે રાખવાનો છે। તો પહેલું છે એચ, એચ એટલે કે એનું નામ છે કે હાઇડ્રોજન, તો બીજું નામ છે એચી, બરોબર છે, હિલિયમ, તો એનો પહેલો અક્ષર કેપિટલ અને બીજો પહેલો છે સ્મોલ, એટલે આનું આવશે નામ છે હિલિયમ। પછી આ બધાને આપણે ચાવી આપશું। ત્રીજું છે એલઆઈ એટલે લિથિયમ, એલઆઈ એટલે લિથિયમ। ચોથું છે બીઈ, એમાં પહેલો અક્ષર કેપિટલ અને બીજો અક્ષર સ્મોલ, એનું નામ છે બેરિલિયમ, બેરિલિયમ। પાંચમું જે છે, પાંચમું બી, બી એટલે બોરોન, બરોબર, હાઈલી બેબો કા, કા એટલે કાર્બન, એની સંજ્ઞા છે સી, એ આવશે કાર્બન। ત્યાર પછી હાઈલી બેબો કાના, એન એટલે નાઇટ્રોજન, નાઇટ્રોજન। 8 નંબર ઉપર આવશે ઓક્સિજન, ઓક્સિજન। 9 નંબર ઉપર આવશે ફ્લોરિન, બરાબર, હાઈલી બેબો કાના ઓફ ની। 10 નંબર ઉપર જે આવશે નિયોન, બરાબર, એની સંજ્ઞા પહેલો અક્ષર એની કેપિટલ અને બીજો સ્મોલ, એનું નામ છે નિયોન। ઓકે, હવે આની અંદર આજે બીજા નંબરનું તત્વ આજે છે, બીજા નંબરનું એ કેવું છે, નિષ્ક્રિય છે, નિષ્ક્રિય, બરોબર છે, નિષ્ક્રિય વાયુ છે, એટલે કે તમને વાયુ સ્વરૂપે જોવા મળે છે, આ પણ કેવું છે, નિષ્ક્રિય છે, એટલે કે કોઈ સાથે પ્રક્રિયા કરતો નથી। હવે 11 નંબરથી આપણે લઈએ, બરાબર, 11 12 13 14 15 16 17 18 19 અને 20। તો 11 નંબરનું જે છે પહેલું તેમાં આવશે સોડિયમ, એને એટલે સોડિયમ, પણ હવે તમને એમ થાય કે તમે સોડિયમ નો સ્પેલિંગ તમે જુઓ તો તમે SODIUM થી ચાલુ થાય, બરાબર છે, સોડિયમ, પણ આની સંજ્ઞા કેમ એને, કારણ કે એનું એક લેટિન નામ છે, બરાબર, તેવાય તેનું લેટિન નામ પણ યાદ રાખવાનું છે, તેનું લેટિન નામ છે નેટ્રિયમ, તેનું લેટિન નામ છે
નેટ્રિયમ તો એની પરથીની સંજ્ઞા એન આવી છે બરોબર એટલે તાને લેટિન નામ પણ ખાસ યાદ રાખવાના છે બીજું જે છે તે એમજી પહેલો અક્ષર કેપિટલ બીજો સ્મોલ બરોબર એમજી એટલે કે મેગ્નેશિયમ ત્રીજું છે એલ્યુમિનિયમ એમાં પહેલો અક્ષર કેપિટલ અને બીજો સ્મોલ એલ્યુમિનિયમ પછી 14માં નંબર ઉપર આવે સિલિકોન SI જે અર્ધધાતુ છે બરોબર ખાસ યાદ રાખજો સિલિકોન ત્યાર પછી 15 નંબર ઉપર આવે તે P એટલે કે ફોસ્ફરસ P એટલે ફોસ્ફરસ 16 નંબર ઉપર આવશે S એટલે સલ્ફર S એટલે સલ્ફર હવે એનું સલ્ફરનું બીજું નામ પણ યાદ રાખજો ગંધક શું કહેવાય સલ્ફરને બીજું નામ ગંધક 17 નંબર ઉપર જે આવશે તે 17 નંબર ઉપર ક્લોરીન ક્લોરીન 18 નંબર ઉપર આર્ગોન એમાં પહેલો અક્ષર કેપિટલ બીજો સ્મોલ આર્ગોન આ પણ કેવો છે નિષ્ક્રિય વાયુ બરોબર ખાસ યાદ રાખજો નિષ્ક્રિય અને 19 નંબર ઉપર છે K એટલે પોટેશિયમ હવે આની મેં પણ તમને એમ થશે પોટેશિયમ તો સ્પેલિંગ એનો P થી ચાલુ થાય તો અહીંયા એની સંજ્ઞા કે કેમ લખી કારણ કે એનું લેટિન નામ કયું છે કેલિયમ છે કયું છે એનું લેટિન નામ કેલિયમ એટલે એના લેટિન ભાષામાં નામ પણ યાદ રાખવાના છે ખાસ કેલિયમ એટલે એની સંજ્ઞા અહીંયા કે આવી છે અને 20 નંબર ઉપર જે છેલ્લું તે 20 નંબર ઉપર આવશે CA CA એટલે કેલ્શિયમ ત્યાર પછી આપણે ચાલુ કરીએ કે 21 નંબર થી કે જે હવે તમારે આ 1 થી 20 તો તમે અગાઉના તમે ભણી ગયા હતા 21 30 નવા છે 23 24 25 26 27 28 ને 29 અને હજી એક આપણે અહીંયા એક બોક્સ આપણે બનાવી લઈએ એટલે થઈ જાય 30 તો હવે આની સંજ્ઞા લખીએ પહેલી 21 ઉપર SC સ્કેન્ડિયમ સ્કેન્ડિયમ TI એટલે ટિટેનિયમ TI એટલે કે ટિટેનિયમ બરોબર 23 નંબર ઉપર છે સ્કેટી વે એટલે ખાલી માત્ર હોવી વેનેડિયમ વેનેડિયમ 24 નંબર ઉપર જે આવે છે તે CR એટલે કે ક્રોમિયમ 25 નંબર ઉપર છે MN એટલે મેંગેનીઝ 26 નંબર ઉપર છે Fe એટલે આયર્ન કે જેને આપણે લોખંડ કહીએ તે 27 નંબર ઉપર છે તે કોબાલ્ટ 27 નંબર ઉપર છે તે કોબાલ્ટ બરોબર એમાં સી કેપિટલ અને ઓ સ્મોલ કોબાલ્ટ 28 નંબર ઉપર જે છે તે નિકલ 29 નંબર ઉપર કોપર કોપર હવે અહીંયા તમે જો કોપર નો સ્પેલિંગ લખો તો સી ઓ થી શરૂ થાય તો અહીંયા સી યુ કે સંજ્ઞા છે કારણ કે તેનું લેટિન નામ છે ને ક્યુપ્રમ છે લેટિન નામ છે ક્યુપ્રમ બરોબર છે એટલે તેથી અહીંયા એની સંજ્ઞા સી યુ છે અને છેલ્લું છે તે ઝિંક એટલે કે ઝેડન ઝિંક બરોબર છે ઝિંક નો વિદ્યાર્થી મિત્રો બીજું નામ પણ છે યાદ તે યાદ રાખજો ઝિંક નું બીજું નામ છે જસત અને આ કોપર નું બીજું નામ છે તાંબુ આપણે અહીંયા લખીએ છો તાંબુ ઓકે એટલે આ 1 થી આ 30 થતું અત્યારે અત્યારે ખાલી નામ જ જોવાના છે આવતા લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોનિયા રચનાનો પણ અભ્યાસ કરવાના છે બરોબર તો હવે આની અંદરથી કયા ક્રિય નિષ્ક્રિય વાયુ જે છે તો એની અંદરથી આ 2 નંબરનો ત્યાર પછી એક આ 10 નંબરનો અને એક આ 18 નંબરનો એટલા કેવા છે નિષ્ક્રિય વાયુ છે એટલે કે નિષ્ક્રિય તત્વ તરીકે ઓળખાય કોઈ સાથે પ્રક્રિયા કરતા નથી કેટલા કેટલાના લેટિન નામ આવ્યા તો આના આની અંદર આ સોડિયમ ત્યાર પછી એક આ પોટેશિયમ અને 29 નંબરનું ક્યુપ્રમ એટલા લેટિન નામ છે ઘણા બીજા બધા તત્વોના લેટિન નામ છે એ આપણે પછી તમને કહેવામાં આવશે બરોબર એટલા યાદ રાખવાના છે આની અંદરથી ખાસ હવે આપણે આની ચાવી યાદ રાખવાની છે તો ચાવીમાં કાંઈ નથી બધાના પહેલા પહેલા અક્ષર લઈ લેવાના છે ઓકે બધાના પહેલા પહેલા અક્ષર લઈ લો એટલે આની ચાવી બની જાય છે તો આપણે ચાવી લખીએ આપણે આની ચાવી તમે આ ધોરણ 8 ની અંદર તો 1 થી 20 તો ભણી ગયા છો તમે એની ચાવી તમે અભ્યાસ કરી ગયા છો તો પણ આપણે છતાં લે કે આઈ ડેમો કાના આઈ લી બધાનો પહેલો પહેલો અક્ષર હતા ને આ ઈ લી બે બો કા હાઈ લી બે બો કાના હાઈ લી બે બો
काना ओफोनी आ કેટલા થઈ ગયા 10 ઓફોની પછી સોમે 80 ફોસક આપો કે આ 1 થી 20 એટલે 11 થી 20 હવે 21 થી 30 માં સ્કેટીવે ક્રોમે આકો નિકો જી આકો નિકો જી હવે એમાં આ બે ખાસિયત રાખજો બરોબર છે આકો અને આકો પેલો કો એટલે કોબાલ્ટ અને બીજો કો એટલે કોપર એટલે આ યાદ રાખજો બરોબર એટલે હવે આપણે જોઈએ તો હા એટલે હાઇડ્રોજન હીલિયમ લિથિયમ આપણે અહીંથી જોઈ લે પેલો છે હા ઓકે તો પેલો હા કે હાઇડ્રોજન બીજો હીલિયમ લી એટલે લિથિયમ તમે સામે પણ જોતા જજો બે એટલે બેરિલિયમ બો એટલે બોરોન કા એટલે કાર્બન ના નાઇટ્રોજન ઓક્સિજન ફ એટલે ફ્લોરિન ની એટલે નિયોન સો એટલે સોડિયમ મે એટલે મેગ્નેશિયમ એ એટલે એલ્યુમિનિયમ પછી આપણે અહીંયા પહોંચ્યા સી સી એટલે સિલિકોન પછી ફોસ્ફરસ સલ્ફર ક્લોરિન આર્ગોન પોટેશિયમ અને કેલ્શિયમ આ તો એટલા જાણીતા તત્વો છે પણ આ ખાસ એ રાખજો સ્કે ટી વે સ્કેટી વે ક્રોમે ક્રો મે આકો નિકો જી આ કો ની કો જી ઓકે એટલે આ 1 થી 30 તત્વોની જે ચાવી છે હાઈલી બેવોકાના ઓફની હાઈલી બેવોકાના ઓફની સોમે 80 ફોસક આપો કે સ્ટેટિવે ક્રોમે આકો નિકો જી એમાં ચાવી બરોબર છે તમારે વારંવાર બોલીને યાદ રાખવાની છે ચાવી પ્લસ બધાની સંજ્ઞા ખાસ યાદ રાખવાની છે આની સંજ્ઞા ખાસ યાદ રાખજો આની પરીક્ષાની અંદર પણ ઘણી વખત પૂછાય છે કારણ કે મોટા ભાગના મિત્રો સોડિયમ એટલે S4 અથવા માત્ર S લખીને અહીં આવે છે પણ માત્ર S તો કોની છે સલ્ફરની છે એટલે અમુક અમુકના જે લેટિન નામ છે અમુક મે ગ્રીક નામ પણ છે એ પણ આવશે ત્યારે કહેશું આપણે પણ અત્યારે એટલે માત્ર 1 થી 30 તત્વો જે છે એ 1 થી 30 તત્વો ખાસ યાદ રાખવાના છે એટલે આ 1 થી 30 તત્વો તમારી નોટ્સની અંદર લખવાના છે અને આ ચાવી પણ જે છે એ ચાવી પણ લખીને યાદ રાખવાની છે એટલે આમાં પ્રોબ્લેમ આવશે નહીં હવે આપણે આવતા લેક્ચરની અંદર આની આપણે ઇલેક્ટ્રોનની રચના કે જે તમે ઇલેક્ટ્રો ગુમાવે મેળવે તો શું થાય એના વિશેનો આપણે અભ્યાસ કરવાના છે ઓકે ચાલો થેન્ક યુ